नमस्कार, स्वागत छे आपનું ગુજરાત એક્સપ્રેસમાં। હું છું આપની સાથે રોશની। અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે 1.35 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવાઈ। જિલ્લામાં પ્રથમ દિવસે 99.66% રસીકરણની કામગીરી કરાઈ અને સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે 1.62 લાખ બાળકો એટલે કે 84.67% રસીકરણની કામગીરી કરાઈ। કોમેડિયન કપિલ શર્માના ઘરે દીકરાનો જન્મ થયો। તેમણે ટ્વીટમાં કહ્યું, નમસ્કાર, વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે। ભગવાનના આશીર્વાદથી માતા અને બાળક બંને સ્વસ્થ છે। તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ માટે આભાર। બધાને અમારો પ્રેમ, ગિન્ની એન્ડ કપિલ। કોરોનાના દરને કારણે ડોમેસ્ટિક ફ્લાઇટો 50% ખાલી। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં ડિસેમ્બર 2020માં 46.30% ઘટાડો નોંધાયો। છેલ્લા 3 મહિનામાં વિદેશથી આવતા જતા 58,000 કરતાં વધુ મુસાફરોની અમદાવાદ એરપોર્ટ પર અવરજવર નોંધાઈ। બાળકોની કોરોના વેક્સિન પણ ઓક્ટોબર સુધી આવશે। કોવિશિલ્ડ વેક્સિન બનાવતી પુણેની કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિમ ડિરેક્ટર પીસી નામિયારે કહ્યું, રસીનો પહેલો ડોઝ બાળકોને જન્મ પહેલા જ આપી શકાશે અને કોરોનાથી બચાવી શકાશે। ગુજરાત યુનિવર્સિટી એરફોર્સ વચ્ચે MOU। વિદ્યાર્થીઓ હવે હવાઈ દળના પાયલટ બનવાની ટ્રેનિંગ મેળવી શકશે। ડિફેન્સ ક્ષેત્રે અનેક કોર્સ એરફોર્સના અધિકારીઓ યુનિવર્સિટીમાં આવીને ભણાવશે। અનુષ્કા શર્માએ દીકરીનો પહેલો ફોટો શેર કર્યો। અનુષ્કાએ 11 જાન્યુઆરી દીકરીને જન્મ આપ્યો હતો। દીકરીનું નામ પાડ્યું વામિકા। વામિકાનો અર્થ માતા દુર્ગા એવો થાય છે। હિંમતનગરના ખેડના ખેડૂતે હળદરની ઓર્ગેનિક ખેતી થકી પ્રતિ વીઘે 1.25 લાખની કમાણી કરી। બજારમાં મોટા ભાગે 270 ભાવ ચાલતો હોય છે તો પ્રાકૃતિક હળદરના ₹300 થી ₹310 ભાવ મળે છે। અરવલ્લી જિલ્લામાં કલેક્ટર, DDO, પોલીસ વડા સહિત 1055 રસી લીધી। કલેક્ટરે કહ્યું, રસીની કોઈ આડઅસર નથી, ગભરાવાની કે ડરવાની જરૂર નથી। અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગના 6 કેન્દ્રો પર 1055 ફ્રન્ટલાઈન વર્કર્સે રસી લીધી હતી। ઘર બનાવવા કરતા ઓછા સમયમાં વડોદરા કેવડિયા રેલ માર્ગ પૂરો। આજે મુંબઈ એક્સપ્રેસ વે પર 24 કલાકમાં 2 કિલોમીટર રસ્તો તૈયાર કરાશે। 32 કિલોમીટર રેલ માર્ગનું કામ માત્ર 6 મહિનામાં જ સંપન્ન કરાયું। 6 દિવસ પછી મેટ્રોના બેરિકેડ્સ લાગતા રસ્તાઓ ડાયવર્ટ કરાશે। તાપી પર સામાન્ય કરતા 5 મીટર ઊંચો બ્રિજ હશે। 5 ફેબ્રુઆરીથી મેટ્રો લાઇન 1માં 15 કિલોમીટર રૂટ પર જીઓટેકનિકલ કામ શરૂ થશે। મેટ્રો કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને પાલિકા બેઠક કરી ડાયવર્ઝન પોઈન્ટ નક્કી કરાશે। ફેઝ 2ના ટેન્ડર માર્ચમાં જાહેર કરાશે। સોસાયટીની કેનાલમાં ગંદકી કરનારા રહીશોને પકડવા માટે શિક્ષકે સીસીટીવી કેમેરા લગાવ્યા। આપ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો, ગંદકી રોકવા માટે શિક્ષકનો પ્રયોગ। મહેસાણાની જય વિજય સોસાયટીની કેનાલ સ્વચ્છ રાખવા શિક્ષકે સ્વખર્ચે કેમેરા લગાવ્યા। શ્રીનગરમાં ઠંડીએ 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો। જાન્યુઆરીમાં પહેલી વખત તાપમાન -8.8 ડિગ્રીએ પહોંચ્યું। છેલ્લા 38 વર્ષમાં શ્રીનગરનું તાપમાન 17 વખત -8.8 કે તેનાથી નીચું નોંધાયું છે। મોડાસા સબ જેલના જેલરે ખભે બેસાડી વિદાય આપી। મોડાસામાં માલપુર રોડ પર આવેલી સબ જેલરના જેલર સુપ્રિન્ટેન્ડન્ટ DJ વણકર વય નિવૃત્ત થતા સબ જેલના સ્ટાફે જેલરને ખભે બેસાડી વિદાય આપતા જેલર ભાવુક થઈ ગયા હતા। જાન્યુઆરીમાં સરકારના ખજાનામાં ₹1.2 લાખ કરોડ આવ્યા। GST લાગુ થયાના 3 વર્ષ બાદ સૌથી વધારે કમાણી થઈ। GST વસૂલાત પર કોરોના મહામારી અસરનો અંત આવી ગયો છે। હવે એના મારફત થકી કમાણીએ ઝડપ પકડી છે। રાજકોટ, વડોદરા અને સુરતની શાળાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ। ધોરણ 9 અને 11ની શાળાઓ શરૂ થઈ। થર્મલ સ્કેનિંગ બાદ ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો। રાજકોટમાં 80-90%, વડોદરામાં 15-20% અને સુરતમાં 90% વિદ્યાર્થીઓ હાજર રહ્યા। આ હતા આજના ગુજરાત એક્સપ્રેસ સમાચાર। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।